હવે મારું ગામ મારું હીરોમાં વાત કરીએ મહેસાણાના લાઘણજ ગામની। મહેસાણાના લાઘણજ ગામના ખેડૂતની આજે વાત કરવાની છે। ગ્રેજ્યુએશન કર્યા પછી પોલીસ ઇન્સ્પેક્ટર બનવાનું સપનું રોડાયું અને તેમણે ખેતીની શરૂઆત કરી। આજે અન્ય ખેડૂતો માટે તેઓ એક મિસાલ છે। છેલ્લા 40 વર્ષથી પ્રવીણભાઈ બોરની ખેતી કરે છે। એક છોડથી શરૂ કરીને આજે તેમની પાસે 22,000 થી વધુ બોરડીઓ છે, જે તેમને દર વર્ષે મબલખ આવક રળી આપે છે। કોલેજમાં ભણતો ત્યાર પછી બીકામ થયા પછી એક બે વખત પીએસઆઈની પરીક્ષા આપેલી અને ત્યારબાદ એમાં હું ફેલ થયેલો અને મારા ફાધરનો ધંધો હતો ખેતીનો, 30 વીઘા જમીન હતી। બોરડી ત્યારથી સ્ટાર્ટ કરી થોડી થોડી વાવવાની। અત્યારે મારા પાસે 20 વીઘા બીજાની ઉધેડમાં છે અને મારી પોતાની 20 વીઘા છે, એમ 40 વીઘા બોરડી છે। તો મેં ગઈ સાલ એમાંથી 40 લાખના બોર વેચ્યા હતા। પ્રવીણભાઈ પોતાની ખેતી માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે, તેના ફાયદા પણ તે વર્ણવે છે। તેઓ અન્ય ખેડૂતોને પણ આ પદ્ધતિ અપનાવવા ભલામણ કરે છે। ટપક પદ્ધતિ અંદર મૂળ ફાયદો એ છે કે એને 2-3 દિવસે છોડને રેગ્યુલર પાણી મળે છે અને આપણે જો પાણી બોરથી આપવા જઈએ તો આપી શકતા નહીં ટાઈમસર, તો ના આપી શકવાથી બોર બી લુકાઈ જાય, સુકાઈ જાય અને નુકસાન આવે। આજનો યુવાન ખેતીથી પરહેજ કરે છે, અન્ય ક્ષેત્રોમાં કરિયર બનાવવા ઈચ્છે છે। પ્રવીણભાઈ કહે છે ખેતી એ શ્રેષ્ઠ કરિયર છે। આ ખેતી હું મારા ફાધર પહેલાં ખેતી જ કરતા હતા, એમના પાસે બી 30 વીઘા જમીન હતી। હું જ્યારે કોલેજ પાસ થયો બીકોમ પછી મેં 2 વખત ઇન્ટરવ્યૂ પીએસઆઈમાં એક્ઝામ આપેલી જીપીએસસીની, એમાં હું પહેલી વખત લેટ પડવાથી અને બીજી વખત નાપાસ થવાથી પછી મેં કોઈ દિવસ કોઈ જગ્યાએ એપ્લિકેશન કરી નથી સરકારી। આજની તારીખમાં બોરડી તો નહીં પણ બીજી પણ ઘણી ખેતીઓ છે, જો પ્રાઇવેટ કોઈની જમીન ભાડા પટ્ટે રાખીને અને જો યુવાનો ખેતી કરે તો નો ડાઉટ વ્યવસ્થિત થોડી ખેતી કરે તો ચોક્કસ તેમાંથી પ્રોફિટ થાય છે। પ્રવીણભાઈના ખેતરમાં 80 મજૂરોને રોજગારી મળે છે, 10,000 મણ બોર નીકળે છે। લાઘણજથી વેપારીઓ રોજની 15-20 ટ્રકો ભરીને બોર માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ સુધી જાય છે। પ્રવીણભાઈના પત્ની મેનેજમેન્ટ કરે છે। હું મજૂરોનું ધ્યાન રાખું છું, એમના ટોકન લખું છું, હા મેનેજમેન્ટ કરું છું, હા અમને તો મહેનત કરીએ છીએ, આગળ જઈએ છીએ। પ્રવીણભાઈ 40 વર્ષથી ખેતી કરે છે। 40 વર્ષમાં તેમણે બોરડીના 22,000 છોડ ઉગાડ્યા છે, જે આજે મોટા વૃક્ષ બનીને તેમને લાખોના ફળ આપે છે ને લાંબા ગાળાનું રોકાણ। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।